प्रेज द लॉर्ड, પ્રભુની સ્તુતિ થાઓ. ફરીથી દેવ બાપે આપણને આ સુંદર સમય તેના વચનો શીખવાને માટે આપ્યો. અને આપણે એ જ સબ્જેક્ટની અંદર જઈ રહ્યા છીએ, જે સબ્જેક્ટ આપણે ગઈ વખતથી ચાલુ કર્યો છે, કે ખ્રિસ્ત દેવનો મર્મ. અને એ જ સબ્જેક્ટને આજે પણ શીખવાના છે. આવો પહેલા આપણે વચન વાંચીશું. માર્થી સુવાર્તા તેનો 16મો અધ્યાય, અને હું તેની 13મી કલમથી વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, ઈસુએ કાયસરિયા ફિલિપીની સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે માણસનો દીકરો કોણ છે તે વિશે તમે શું કહો છો. ત્યારે તેઓએ તેને કહ્યું, કેટલાય કહે છે યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાય કહે છે એલિયા, અને કેટલાય ઈર્મિયા, અને કેટલાય પ્રબોધકમાંનો એક. તેઓને કહે છે, પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો. ત્યારે સિમોન પિત્તરે ઉત્તર દીધો કે મસી જીતા દેવનો દીકરો. અને ઈસુએ ઉત્તર દીધો કે સિમોન બાર યોના, તને ધન્ય છે, કેમ કે માંસે તથા લોહીએ નહીં પણ મારા આકાશમાંના બાપે તને જણાવ્યું છે. અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે, અને આ પથ્થર ઉપર હું મારી મંડળી બાંધીશ, તેની વિરુદ્ધ હાડસની સત્તાનો જોર ચાલશે. ને શા માટે પ્રભુ ખુશ થઈ ગયો, કેમ કે હવે તે મને ઓળખ્યો કે હું દેવનો ખ્રિસ્ત છું. તેના કારણે, એ સમજ બુદ્ધિના કારણે, એ જ્ઞાનના કારણે હવે હાડેસની સત્તાનું જોર ચાલશે નહીં. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે દુનિયામાં હતા, તેના વિશે ઘણા બધા ઓપિનિયન હતા, ઘણા લોકો તેને સમજી શકતા ન હતા. પ્રભુને તે લોકો સિવાય વધારે ને વધારે તેના શિષ્યોની ઓપિનિયનની જરૂર, એના શિષ્યો મારા માટે શું સમજે છે એની જરૂર હતી. એટલા માટે હવે પ્રભુ તેઓને 15મી કલમમાં શું કહે છે, તેઓને કહે છે, હું કોણ છું તે વિશે તમે શું કહો છો. તમે પોતે, તમારો પર્સનલ, તમને પ્રભુએ તમને શું કીધું છે, દેવ બાપના આત્માએ તમને શું કીધું, તમે મારા વિશે શું સમજો છો, એ જ પ્રભુની સૌથી મોટામાં મોટી ઈચ્છા છે. ભલે તમારી આજુબાજુ તમે ગમે એટલા વિશ્વાસીઓના ટોળામાં રહેતા હોય, ઘણા વર્ષોથી તમે વિશ્વાસુ હોય, પણ દેવનું વચન આપણને પર્સનલ કહે છે કે તમે ખ્રિસ્ત વિશે શું સમજો છો. ખ્રિસ્ત જે તમને મળ્યો છે, જે તમારી સાથે ચાલે છે, જે રોજ તમારામાં ચમત્કારો કરે છે તમારામાં, અને તમે તેના વિશે જાણો છો, કશુંક ઓપિનિયન છે, પણ તમારા હૃદય સાથે, તમારા આત્મા સાથે ખ્રિસ્ત કોણ છે, એ દેવ બાપનો સૌથી મોટોમાં મોટો પ્રશ્ન. જ્યારે આપણે દેવ ખ્રિસ્તનો મર્મ, દેવનો મર્મ ખ્રિસ્ત છે એ શીખી રહ્યા છે, ત્યારે એ દેવનો મોટામાં મોટો પ્રભુનો પ્રશ્ન છે આપણા માટે, તમે તેના વિશે શું સમજો છો. જો તમે ખ્રિસ્તને ઓળખી શકશો તો તમારી વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર ચાલશે નહીં, કેમ કે તે હરખાયો. એ સમયની અંદર જો તમે જુઓ તો માર્થી, માર્ક, યોહાન અને લૂકની અંદર જોશો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ઘણા બધા ઓપિનિયન છે, ઘણા બધા કન્ફ્યુઝન છે લોકોની અંદર. કેટલાય કહે છે કે યોહાન બાપ્તિસ્મા કરનાર છે, કેટલાય કહે છે કે એલિયા છે, કેટલાય કહે છે યર્મયા છે, અને એ બધા ઢગલાબંધ ઓપિનિયન એ સમયની અંદર હતા, અને તેઓ ખ્રિસ્તને ઓળખી શક્યા ન હતા. પરંતુ જ્યારે એ સમયમાં આપણે જેમ ગઈ વખતે જોઈ ગયા તે પ્રમાણે યોહાન બાપ્તિસ્મા કરનાર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલા પ્રગટ થયો. અને જ્યારે તે પ્રગટ થયો ત્યારે તેણે કીધું કે જુઓ, દેવનું હલવાન જે જગતના પાપને હરણ કરે છે, અને તે તમારો ઉદ્ધાર કરશે. અને એ બધી બાબતો યોહાનના ઉપદેશથી તેઓએ જાણ્યું હતું કે ખ્રિસ્ત દેવથી મોકલાયેલો ખ્રિસ્ત છે. તેમ છતાં પણ એમના હૃદયની સાથે ખાતરી થઈ ન હતી, કેમ કે તમે ત્યાં ગાડી જોશો કેટલી બધી વાર તેઓ ખ્રિસ્ત છે એમ પણ કહે છે. તમે યોહાની સુવાર્તા પહેલા અધ્યાયની અંદર વાંચો, અને ત્યાં ગાડી પણ એમ જ લખવામાં આવ્યું છે કે સિમોન પિત્તરનો ભાઈ સિમોન તેને કહે, આંદ્રિયા તેને કહે છે કે ખ્રિસ્ત એ અમને મળ્યો છે. અને એનું સાંભળીને પિત્તર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માંડ્યો. પણ હવે આપણે આવો યોહાનની સુવાર્તા 7મા અધ્યાયની અંદર, લોકો પ્રભુ ઈસુ વિશે શું કહેતા હતા એ ટાઈમનું કન્ફ્યુઝનની થોડી કલમો આપણે વાંચી જઈશું. ત્યાં ગાડી યોહાનની સુવાર્તા તેનો 7મો અધ્યાય, અને હું
હું તેની 25મી કલમથી વાંચું છું. ત્યાં આમ લખવામાં છે, ત્યારે યરૂશલેમમાંના કેટલાયે કહ્યું કે જેને તેઓ મારી નાખવાની કોશિશ કરે છે તે શું એ જ નથી, પણ જુઓ તે પ્રગટ રીતે બોલે છે, તેઓ તેને કંઈ કહેતા નથી. અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે તે ખ્રિસ્ત જ છે? કન્ફ્યુઝન છે, ચોખ્ખામાં ચોખ્ખું તેમના હૃદયની સાથે ખાતરી થયેલી નથી. ઘડીકમાં તેઓ ખ્રિસ્ત છે એમ સમજે છે, પછી ફરીવાર બીજાઓને પૂછે છે કે શું એ લોકો જાણતા હશે કે આ ખ્રિસ્ત છે. તો પણ અમે એ માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી આવેલો છે, પણ જ્યારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહીં કે તે ક્યાંથી આવ્યો છે. એ માટે ઈસુએ મંદિરમાં ઘાંટો પાડીને કહ્યું કે તમે મને જાણો છો, હું ક્યાંથી આવ્યો છું તે પણ તમે જાણો છો, અને હું તો મારી મેળે આવ્યો નથી, પણ જેણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેને તમે જાણતા નથી. હું જાણું છું કેમ કે હું તેની પાસેથી આવ્યો છું. હવે 31મી કલમ, પણ લોકોમાંથી ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો અને તેઓએ કહ્યું કે ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કારો કર્યા છે તેના કરતાં તે વધારે કરશે શું? અહીંયા આગળ સ્પષ્ટ રીતના આપણે જોઈએ છીએ કે લોકોની અંદર કેવા પ્રકારના ઓપિનિયન એ સમયની અંદર ખ્રિસ્ત વિશે હતા. ત્યાર પછી એ જ અધ્યાયની 52મી કલમ, ત્યાં આમ લખવામાં આવ્યું છે, તેઓએ તેને ઉત્તર આપ્યો કે તું પણ ગાલિલનો છે, શોધ કરીને જો, કેમ કે કોઈ પણ પ્રબોધક ગાલિલમાંથી ઉત્પન્ન થયો નથી. અને તમે યોહાની સુવાર્તા 7મો અધ્યાય પછી માર્થીની અંદર તમે વાંચો, એટલા બધા ઓપિનિયન પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે હતા કે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેને પેઢીઓથી વર્ષોથી તેઓ શોધતા હતા, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓમાં પ્રગટ થયો ત્યારે તેઓ ખ્રિસ્તને ઓળખી શક્યા નહીં. અને હવે જ્યારે પિત્તરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કીધું કે તું દેવનો ખ્રિસ્ત છે, ત્યારે તે આત્મામાં ખૂબ જ હરખાયો અને હરખાઈને કીધું કે ઓ તારા હવે તેની તે જે જાણી છે ખૂબ જ અદ્ભુત વિના જાણી છે, માટે હવે તને તારી ઉપર હાડેસની સત્તાનો જોર ચાલશે નહીં. આવો આપણે લૂકની સુવાર્તા તેના 10મા અધ્યાયની અંદર જઈશું. ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે, જેઓએ ખ્રિસ્તને ઓળખ્યો અને જેઓ ખ્રિસ્તને પાસે હતા તેઓના વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા એ સમયમાં હરખાઈને શું કહે છે. લૂકની સુવાર્તા તું તેનો 10મો અધ્યાય અને 21મી કલમથી વાંચું છું. ત્યાં એમ લખવામાં આવ્યું છે, તે જ વેળાએ પવિત્ર આત્માથી હરખાઈને તે બોલ્યો, ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના ધણી, હું તારી સ્તુતિ કરું છું કે જ્ઞાનીઓથી બુદ્ધિમાનોથી આ વાતો ગુપ્ત રાખીને બાળકોની આગળ પ્રગટ કરી છે, કેમ કે એ તને સારું લાગ્યું છે. મારા બાપે મને સગળું સોંપ્યું છે અને દીકરો કોણ છે એ બાપ વિના બીજો કોઈ જાણતો નથી, તેમજ બાપ કોણ છે એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે, જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેના વિના બીજો કોઈ જાણતો નથી. તેણે શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે તમે જે જુઓ છો તે જેઓની આંખો જુએ છે તેઓને ધન્ય છે, કેમ કે હું તમને કહું છું તમે જે જુઓ છો તે ઘણા પ્રબોધકો રાજાઓ જોવા ચાહતા હતા પણ તેઓ તે જોવા પામ્યા નહીં, અને તમે જે સાંભળો છો તે જે તેઓ સાંભળવા ચાહતા હતા પણ તેઓ સાંભળવા મળ્યું નહીં. અહીંયા પ્રભુ શું કહેવા માંગે છે, ખ્રિસ્ત જે દેવનો મર્મ છે, જે સમય આવ્યો અને દેવે જગતની આગળ ખ્રિસ્ત દેવનો મર્મ ખોલવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. ખ્રિસ્ત એ છે કે જગતનું હલવાન છે, ખ્રિસ્ત દેવનું જગતના માટે દાન છે, ખ્રિસ્ત દેવના ખ્રિસ્ત દેવે આપેલું અનંત જીવન છે,
એ વાતો બાપ અને દીકરા વગર કોઈ જાણતું નથી અને દીકરો જેને પ્રગટ કરવા ચાહે તેના વગર કોઈ સમજી શકતું નથી. કહેવાનો મતલબ કે આ મર્મ અને રહસ્ય સનાતન કાળથી પેઢીઓથી રાજાઓ પ્રબોધકોથી ગુપ્ત રાખવામાં આવીને સમયની સંપૂર્ણતાએ તેને પ્રગટ કરવામાં આવ્યો અને પ્રભુના નામને ધન્યવાદ હો કે એ મર્મનો ખુલ્લાસો આપણા દિવસ સંપૂર્ણ રીતના ખોલી નાખવામાં આવ્યો છે. કારણ શું કે ખ્રિસ્ત આપણા સમયની અંદર પ્રગટ થયો છે. આપણને જે સમય મળ્યો છે ખૂબ જ અદ્ભુત સમય છે, પણ એ સમયની અંદર પણ હમણાં જેમ ઇસ્રાયલીઓની અંદર મૂંઝવણો હતી એવી મૂંઝવણ અને ગૂંચવણ એવો અવિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આપણા હૃદયોમાં હોય તો આપણા જેવા અફસોસકારક લોકો કોઈ નથી. કેમ કે ખ્રિસ્ત દેવનો એટલો મોટો અદ્ભુત મર્મ આપણને બતાડવામાં આવે છે. હવે તમે યોહાનની સુવાર્તા 3:16 કલમમાં સારી રીતના વાંચો છો, ત્યાં એમ લખવામાં આવ્યું છે કે દેવે જગત ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકનો એક જનક દીકરો આપી દીધો. એ સારું કે જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તેને અનંત જીવન મળે. હવે આપણે કહી શકીએ જે દિવસે મેં પાપની કબૂલાત કરી, મેં કીધું કે પ્રભુ મારા પાપને માફ કરો, એ દિવસથી મને અનંત જીવન મળી ગયો. અનંત જીવન એ શું છે એને આપણે જોઈશું. યોહાનની સુવાર્તા 17 અને હું 3 વાંચું છું. ત્યાં અનંત જીવન શું છે એમ લખવામાં આવ્યું છે. અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. અનંત જીવન ફક્ત એટલું જ છે, અનંત જીવન એ એવું છે કે ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. હવે ખ્રિસ્તને ઓળખો, મેં આપણે ગઈ વખતે સારી રીતના જોઈએ, ખ્રિસ્તને ઓળખો એ આખી આપણી જિંદગી જાય ત્યાં સુધી આપણે તેને સંપૂર્ણ ઓળખી શકતા નથી. જેમ 1 Corinthians 13 અંદર પાઉલ સ્પષ્ટ રીતના કહે છે, જ્યારે આપણે તેને મોઢા મોઢ જોઈશું ત્યારે સંપૂર્ણતા આવશે. હમણાં જે ઝાંખું ઝાંખું આપણે જોઈએ છીએ, કેમ કે જે આપણે જોઈએ છે તે પણ તેના કરતા પણ અધિક મહિમા રાખી મૂકવામાં આવ્યો છે. અને એ અદ્ભુત મહિમાની જોવાને માટે દેવ બાપે આપણને આમંત્રણ આપ્યું છે. અનંત જીવન એ છે કે આપણે ખરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ. હવે આવો લુકની સુવાર્તા 24 અંદર આવીશું, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દેવનો મર્મ છે એનો ખુલાસો કેવી રીતના એ સમયના લોકોને આપે છે. લુકની સુવાર્તા 24 અને હું 44 વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, લુકની સુવાર્તા 24 અંદર જ્યારે તમે આવશો ત્યારે એ બીના લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુવિલામાંથી ઉઠ્યો અને જ્યારે તે ઉઠ્યો ત્યારે જગતને તેણે દર્શન નહીં આપ્યું, પરંતુ જે તેના પસંદ કરાયેલા હતા એવા કેટલા એકને તે ઘડી ઘડી મુવિલામાંથી ઉઠ્યા પછી દર્શન આપતો હતો. એમાંના કેટલા એક એમોસ જનારા 2 માણસો હતા અને એ આ માણસોની વચ્ચેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના વિશે તેઓને ખુલાસો આપે છે. એ બીના અહીંયા લખવામાં આવે છે, લુકની સુવાર્તા 24 અને હું 44 વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, તેણે તેઓને કહ્યું, હું તમારી સાથે હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે મૂસાના નિયમ શાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકમાં તથા ગીત શાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે પૂરું થવું જોઈએ. ત્યારે ધર્મ લેખો સમજવા સારું તેણે તેઓના મન ખોલ્યા. ધર્મ લેખ સમજવા માટે તેણે તેઓના મન ખોલ્યા અને તેણે તેઓને કહ્યું, એમ લખેલું છે કે ખ્રિસ્તે સહન કરવું, ત્રીજે દિવસે મોલ્લામાંથી પાછા ઉઠવું જોઈએ અને યરૂશલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેના નામમાં પસ્તાવો તથા પાપનું નિવારણ પ્રગટ કરવું જોઈએ. હવે
અહીંયા આમોસ જનારા લોકોની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત કરે છે અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની સાથે વાત કરતા કરતા એ બધી જે ધર્મ લેખો અને જે બધા હતા એને સમજા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમજાવે છે સમજ્યા પછી તેઓ આ પ્રમાણે કહે છે કે જ્યારે તે આપણી સાથે વાત કરતો હતી ત્યારે આપણા મનો શું ઉત્સાહી થયા ન હતા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓની સાથે શું વાત કરે છે તેને આપણે વાંચીશું લુકની સુવાર્તા તેનો 24મો અધ્યાય અને હું 25મી કલમથી વાંચું છું તેણે તેઓને કહ્યું ઓ અણસમજુઓ પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદ બુદ્ધિ ના આવો એનો મતલબ એમ છે કે આમોસ જનારા બે લોકોની વચમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુવિલામાંથી પાછું ઉઠ્યા પછી ચાલવા લાગ્યો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્મામાં ગુસ્સામાં આવી ગયો કેમ કે તેઓ તેને ઓળખી શક્યા ન હતા અહીંયા જ્યારે જે કલમ હમણાં પહેલા વાંચી ત્યાં ગાડી તો તેઓને ખબર હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્રીજા દિવસે મોયલામાંથી ઉઠવું જોઈએ પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોયલામાંથી ઉઠ્યો ત્યારે આમોસ જનારા બે લોકો તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખનારાઓ માના હતા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેઓ ઓળખી શક્યા નહીં ટોટલી એના અર્થમાં પ્રભુ તેમને કહે છે કે ઓ વિશ્વાસ કરવામાં મંદ બુદ્ધિ ના હો કહેવાનો મતલબ કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બરાબર ક્યારે ઓળખી શકતા નથી એમાંનું એક કારણ એ પણ છે કે જે વાતો તેણે કીધી છે એના ઉપર વિશ્વાસ કરવામાં આપણો વિશ્વાસ ઓછો હોય તો આપણે તેને સમજી શકતા નથી એટલા માટે હું ફરીથી આ કલમને વાંચું છું તેણે તેઓને કહ્યું ઓ અણસમજુઓ પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદબુદ્ધિ ના હો સુખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું ન હતું પછી ઈસુ આમોસ જનારાઓને આ પ્રમાણે વાત કરી રહ્યો છે પછી મૂસાથી સઘળા પ્રબોધકોથી માંડીને તેણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધી વાતોનો ખુલ્લાસો કરી બતાડ્યો ખ્રિસ્ત દેવનો મર્મ એટલે શું ખ્રિસ્ત જે વચનમાં લખાયેલો છે એ માંથી દેવના આત્મા દ્વારા પોતાનું ખ્રિસ્ત એવું લખ્યું છે કે તેણે પોતાના સંબંધીનો ખુલાસો કર્યો વચનનો ખુલાસો એ છે કે ખ્રિસ્ત દેવના મર્મને ખોલવો અથવા તો સમજવો કેમ કે અહીંયા આગળ સ્પષ્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાનો મર્મ પોતે ખોલી રહ્યો છે અને એવી રીતના ખોલી રહ્યો છે જે નિયમશાસ્ત્ર તેઓના હાથમાં હતું જે વચન તેઓના હાથમાં હતું તેમાંથી તે પોતાના વિશે કહી રહ્યો છે એવું અહીંયા ગાડી લખવામાં આવ્યું છે હવે અહીંયા ગાડી સ્પષ્ટ રીતના આપણે જોઈ ગયા કે આમોસ જનારા લોકો જે વિશ્વાસ કરનારાઓમાંના બે જણ હતા અને મુવિલામાંથી પાછું ઉઠ્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો ખુલાસો તેમને કરી બતાડે છે હવે અહીંયા ગાડી તો દેવ બાપની મરજી એવી હતી કે જ્યારે ખ્રિસ્તની તમે રાહ જુઓ છો એ ખ્રિસ્ત જ્યારે તમારી આગળ પ્રગટ થયો તમે તેને સમજી ન શક્યા પણ એને સમજાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પ્રબોધકોના પુસ્તકોમાંથી તેમને સમજાવી રહ્યો છે અને હવે આપણા માટે પણ પ્રભુ શું કહે છે એને આપણે જોઈશું યોહાનની સુવાર્તા તેનો 6ઠો અધ્યાય અને તેની 27મી કલમ ત્યાં ગાડી આમ લખવામાં આવી છે જે અન્ન નાશવંત છે તેને સારું નહીં પણ જે અન્ન અનંત જીવન સુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે તેને સારું મહેનત કરો કેમ કે દેવ બાપે તેના ઉપર મહોર કરી છે ખ્રિસ્ત જે દેવનો મર્મ છે એની ઉપર મહોર કરવામાં આવી છે એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આપણને કહે છે
એથી આપણા વિશ્વાસી જીવનની અંદર પણ એ મહોર એવી છે કે એ વચનની ઉપર મહોર કરવામાં આવી છે અને એને સમજવા માટે આપણે મહેનત કરવા કે લખવામાં આવી છે કે તમે મહેનત કરો અને તેનાથી તમને દેવ એ ખ્રિસ્તનો મર્મ તમારી આગળ પ્રગટ કરવામાં આવશે. શા માટે મહેનત કરવાનું કહેવામાં આવ્યું છે? કેમ કે તમે માર્કની સુવાર્તા 4:11 કલમની અંદર વાંચશો ત્યાં ગાડી પ્રભુનું વચન સ્પષ્ટ રીતના કહે છે કે હરેક દ્રષ્ટાંતોને મર્મની અંદર લખવામાં આવે છે. દ્રષ્ટાંતોને મર્મમાં કહેવામાં આવ્યા છે, પણ તમારી આગળ એ બાબતો ખુલ્લી મૂકવામાં આવી છે અને જે લોકો ના માટે હજુ દ્રષ્ટાંતોમાં છે એના માટે દેવ ગુસ્સો થઈ ગયો છે કે તેઓ સાંભળતા સાંભળ્યા કરે પણ તેઓ સમજે નહીં, એવું એનો મતલબ છે. માર્કની સુવાર્તા 4 અને હું તેની 10મી કલમથી વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, જ્યારે તે એકાંતમાં હતો ત્યારે 12 શિષ્યો સુદ્ધા જેઓ તેની પાસે હતા તેઓએ તેને દ્રષ્ટાંતો વિશે પૂછ્યું અને તેણે તેઓને કહ્યું કે દેવના રાજ્યનો મર્મ તમને અપાયો છે પણ જેઓ બહારના છે તેઓને સર્વ વાતો દ્રષ્ટાંતમાં અપાયેલી છે, એ માટે કે તેઓ જોતા જુએ પણ જાણે નહીં, સાંભળતા સાંભળે પણ સમજે નહીં, રખીને તેઓ ફરે પાપની માફી ને તેઓને પાપની માફી મળે. તેઓને કહે છે કે શું તમે આ દ્રષ્ટાંત સમજતા નથી? તો સર્વ દ્રષ્ટાંતો તમે શી રીતના સમજશો? આપણા વિશે હવે દેવ બાપની મરજી શું છે? લખવામાં આવ્યું છે કે આ બાઇબલ જેઓ બંડ કરનારાઓ છે તેઓના માટે આ વચન દ્રષ્ટાંત રૂપ છે, પરંતુ જેઓ તેના પસંદ કરાયેલાઓ છે તેઓના માટે તો પ્રભુનું વચન સ્પષ્ટ રીતના 10મી કલમમાં એમણે કીધું કે દેવના રાજ્યનો મર્મ તમને અપાયો છે. તમે એ મર્મને સમજી શકો એના માટે મેં તમને બોલાવ્યા છે. બીજા શબ્દમાં કહીએ તો, કેમ કે જ્યારે તમે પિત્તરને જોશો, પિત્તર એમ કહે છે કે તું દેવનો ખ્રિસ્ત છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના જવાબથી હરખાયો અને ત્યાર પછી પિત્તરની કેટલીક છાલમાં ત્યાં ગાડી એમ પણ લખવામાં આવ્યું છે, પિત્તર એક વખતે પ્રભુ ઈસુને એમ કહે છે કે ઘણાઓ પ્રભુ ઈસુને મૂકીને ચાલ્યા ગયા અને પ્રભુ ઈસુ તેના શિષ્યોને કહે છે, શું તમે પણ મને છોડીને ચાલ્યા જવાની ઈચ્છા રાખો છો? પિત્તરે એને કીધું કે ના પ્રભુ, અમે ક્યાં જઈએ? કેમ કે અનંત જીવનની વાતો તારી પાસે છે. એટલે કે ત્યાં ગાડી જ્યારે તમે ખ્રિસ્ત દેવનો મર્મ સમજી જાઓ છો ત્યારે કદી પણ ખ્રિસ્તને કોઈ છોડી શકતું નથી. ખ્રિસ્તને છોડવું અથવા ખ્રિસ્તની ઉપર અવિશ્વાસ લાવો, વચનો ઉપર અવિશ્વાસ લાવો, વચનોને સમજવું નહીં, એ કદાચ આપણા માટે મોટામાં મોટી ચેતવણી હોય કે હજુ આપણે પ્રભુની નિકટ ગયા ન હોઈએ. કેમ કે જેઓ દેવની નિકટ જતા નથી તેઓના માટે દેવનું વચન દ્રષ્ટાંત રૂપ છે. એટલે કે જ્યારે તેઓ વાંચે છે ત્યારે તેઓ સમજી શકતા નથી. જેમ ફિલિપ અને ખોજાની વાતને આપણે સારી રીતના જાણીએ છીએ. તે દિવસે ખોજો યશાયા 53 અધ્યાય વાંચતો હતો, પરંતુ લખવામાં આવ્યું છે કે જે તે વાંચતો હતો તે સમજતો ન હતો, પણ દેવ બાપની મર ખોજાના માટે એવી હતી કે ખોજો ઉદ્ધાર પામે માટે એ ખોજાની પાસે ફિલિપને મોકલવામાં આવ્યો અને ફિલિપે તેને સમજાવ્યો કે દેવનું વચન શું છે અને તેણે સમજ્યું દેવનું વચન અને તે ઉદ્ધાર પામ્યો. જ્યારે હવે આપણે દેવનો મર્મ ખ્રિસ્તને આપણે જોઈ રહ્યા છે, એ સબ્જેક્ટ એટલો બધો અગમ્ય અને અદ્ભુત છે કે આપણે જો ખ્રિસ્ત દેવના મર્મને સારી રીતના આપણા હૃદય અને આપણા આત્માની અંદર આપણા વિશ્વાસમાં સમજી નહીં શકીએ તો ઘડી ઘડી આપણે અવિશ્વાસ, ઘડી ઘડી પ્રભુ કોણ છે અથવા એનું વચન શું છે, ઘડી ને ઘડી પ્રશ્નો આપણી અંદર આવ્યા કરશે. જે માર્થી, માર્ક, લુક, યોહાનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એ દિવસોની અંદર કન્ફ્યુઝન ઉત્પન્ન થયું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની સુવાર્તામાં સ્પષ્ટ રીતના કહે છે, મારે તમને ઘણી
ઘણી વાતો કહેવાની છે પણ હમણાં તમે ખમી શકો એમ નથી પણ જે પવિત્ર આત્મા હું તમારા ઉપર મોકલીશ એ પવિત્ર આત્મા તમને સર્વ સત્યમાં દોરી લઈ જશે પવિત્ર આત્મા તમને મારા વિશે કહેશે કેમ કે એ ખ્રિસ્ત દેવનો મર્મ એવો છે કે ખ્રિસ્ત એમ કહે છે હું અને બાપ એના વગર એ કોઈ મર્મને જાણતું નથી અને જીવોની આગળ હું પ્રગટ કરવા ચાહું તે સિવાય તે બાબતને કોઈ સમજવાનું નથી એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ રીતના કહે છે હવે એ દિવસોમાં પિત્તરની આગળ પિત્તરે પવિત્ર આત્માથી જાણ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ બાપનો ખ્રિસ્ત છે પણ એક સમયે એવો એટલી અદ્ભુત બાબત લખવામાં આવી છે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાને સ્પષ્ટ રીતના હું ખ્રિસ્ત છું એમ કહે છે આવો આપણે વાંચીશું યોહાનની સુવાર્તા અને તેનો ચોથો અધ્યાય ત્યાં આગળ આ પ્રમાણે યોહાનની સુવાર્તા ચોથો અધ્યાય અને હું તેની 26મી કલમ વાંચું છું પણ જે કલમ હું વાંચું છું તેનો સારાંશ એવો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમૃદ્ધની સ્ત્રીની પાસે આવે છે સમૃદ્ધની સ્ત્રી એવી હતી કે જેને કહી શકાય સમાજની અંદર તેને નખારી કાઢેલી કે એટલા માટે તે બપોરના સમયે પાણી ભરવા માટે આવેલી છે એનું કારણ એ હતું કે યહૂદીઓ અને સમૃદ્ધિઓ બહુ સાથે એમનો સંબંધ ન હતો અને તેઓ તેમને તિરસ્કાર કરતા હતા અને એ બધી બાબતો હતી ટૂંકમાં સમૃદ્ધની સ્ત્રી જ્યારે એ શબ્દ આપણે વાંચીએ છીએ ત્યારે એક તિરસ્કાર કરાયેલું પાત્રના જેવું અહીંયા ગાડી જોઈએ છે હવે ખ્રિસ્તનો મર્મ એ એવો અદ્ભુત બાબત છે કે સમૃદ્ધની સ્ત્રીને જો આપણે વિચારીએ ત્યારે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી ઉપર હતા ત્યારે કેવા કોમન લોકો જેવો નહીં જેવા ગણાતા લોકોની આગળ તેણે પોતાને પ્રગટ કર્યો કેટલી અદ્ભુત બાબતને આપણે જોઈએ છીએ એમાંની આ એક સમૃદ્ધની સ્ત્રી કેમ કે સમૃદ્ધની સ્ત્રી એક તુચ્છ ગણાયેલી સ્ત્રીના જેવું છે પછી તમે જુઓ છો લાજરસ એ તુચ્છ ગણાયેલી વ્યક્તિ જેવો છે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પાસે આવે લખવામાં આવ્યું છે કે તે લાજરસને તેણે સ્વર્ગ ભિખારી હતો ભિખારીને દ્રષ્ટાંત આપીને પ્રભુ કહે છે એ સ્વર્ગની અંદર હતો ત્યાર પછી તમે લોહીવાળી સ્ત્રીને જુઓ છો ઘણા ટોળાની અંદર ફરસીઓ શાસ્ત્રીઓ જ્ઞાનીઓ બુદ્ધિઓ ઘણાઓ તેને જોવાની માટે ચાહતા હતા પરંતુ ત્યાં આગળ એક લોહીવાળી સ્ત્રી એને પ્રભુ સાજાપણું આપે છે એક વિધવા સ્ત્રી જેને એક દીકરો મરી ગયો હતો પ્રભુ તેને સાજી કરે છે એક વિધવા સ્ત્રી જેણે સભાસ્થાનની અંદર દાન નાખવા એને પ્રભુએ ઓળખ એનું નામ પ્રભુ દે છે એ દેવની નજરમાં કૃપા પામેલી જેવી દેખાય છે એ કહે છે કે જુઓ તમારા બધા કરતા તેણે વધારે આપ્યું છે કહેવાનો મતલબ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતો ત્યારે નહીં જેવા લોકોની આગળ તે પ્રગટ થયો અને એ આપણા જીવનના માટે સૌથી મોટી જે વિશ્વાસ છે ખાતરી છે કે પ્રભુ આપણા જેવા નહીં જેવા લોકોની આગળ તેણે પોતાનો મહિમા અને મર્મને પ્રગટ કર્યું છે લુકની સુવાર્તા તેનો 10મા અધ્યાયમાં પહેલાં આપણે સમૃદ્ધની સ્ત્રી કરતાં આપણે પહેલાં આવીશું અને ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે એ આત્મામાં લુકની સુવાર્તા 10મા અધ્યાયમાં આત્માની અંદર હરખાઈને કહે છે શું કહે છે લુકની સુવાર્તા તેનો 10મો અધ્યાય 21મી કલમ ત્યાં આગળ આમ લખવામાં આવે છે તે જ વેળાએ પવિત્ર આત્માથી હરખાઈને તે બોલ્યો ઓ બાપ આકાશ તથા પૃથ્વીના ધણી હું તારી સ્તુતિ કરું છું કેમ કે જ્ઞાનીઓ તથા બુદ્ધિમાનોથી એ વાત ગુપ્ત રાખીને તે બાળકોની આગળ પ્રગટ કરી છે નહીં જેવા સમૃદ્ધિ જીવે સ્ત્રીની આગળ નહીં જેવા લોકોની આગળ તે પ્રગટ કરી છે કેમ કે એ તને સારું લાગ્યું છે મારા બાપે મને સઘળું સોંપ્યું છે અને દીકરો કોણ છે એ બાપ વિના બીજો કોઈ જાણતો નથી તેમજ બાપ કોણ છે એ દીકરા વિના અને જેને દીકરો પ્રગટ કરવા ચાહે તે વિના બીજો કોઈ જાણતો નથી તેણે શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે તમે જે જુઓ છો અને જે
તે જેઓની આંખો જુએ છે તમને ધન્ય છે, કેમ કે હું તમને કહું છું કે તમે જે જુઓ છો તે ઘણા પ્રબોધકો તથા રાજાઓ જોવા ચાહતા હતા પણ તેઓ જોવા પામ્યા નહીં, અને તમે જે સાંભળો છો તે તેઓ સાંભળવા ચાહતા હતા પણ તેઓ સાંભળવા મળ્યું નહીં. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ કહે છે કે ખ્રિસ્ત દેવનો મર્મ એટલો સખત ગુપ્ત રાખવામાં આવ્યો છે કે કોઈની આગળ પ્રગટ કરવામાં આવ્યો નથી. રાજાઓ પ્રબોધકો ઘણી પેઢીઓ સગડાઓથી આ ગુપ્ત રાખવામાં આવ્યો છે, પણ અહીંયા લુકની સુવાર્તામાં પ્રભુ કહે છે પવિત્ર આત્માથી હરખાઈને તેને કીધું કે ઓ બાપ, ઓ આકાશમાંના બાપ ધન્ય છે, તારા નામને હું ધન્યવાદ આપું છું, કેમ કે તે બાળકોની આગળ તે પ્રગટ કર્યું છે. પવિત્ર આત્મા હરખાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ખુલાસો આપણી આગળ પ્રગટ કરવાને માટે એમ લખવામાં આવ્યું છે. હવે આવો આપણે યોહાની સુવાર્તા ચોથો અધ્યાયની અંદર આપણે આવીશું. ત્યાં ગાડી આપણે સમૃની સ્ત્રી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વાર્તાલાપ જોઈશું. ત્યાં કેવી રીતના લખવામાં આવ્યું છે એને આપણે જોઈશું. ત્યાં એવું લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમૃનમાં થઈને જવું પડ્યું. ચોથી કલમથી, માટે જે ખેતર યાકુબે પોતાના દીકરા યુસફને આપ્યું હતું તેની પાસે સમૃનના શૈખર નામે એક શહેર આગળ તે આવે છે. તે ત્યાં યાકુબનો કૂવો હતો, માટે ઈસુ ચાલવાથી થાકેલો હોવાથી તે કૂવા પર એવો ને એવો જ બેઠો. તે વેળા આશરે બપોર થયા હતા. એક સમૃનની સ્ત્રી પાણી ભરવાને આવી. ઈસુ તેને કહે છે કે મને પાણી પા. તેના શિષ્યો ખાવાનું વેચાતું લેવાને શહેરમાં ગયા હતા. ત્યારે તે સમૃની સ્ત્રી તેને કહે છે, હું સમૃની છતાં તું યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માંગે છે? જેમ હમણાં આપણે જોઈ ગયા તે જ પ્રમાણે તિરસ્કાર પામેલી સ્ત્રી, કેમ કે સમૃનીઓ જોડે યહૂદીઓ કઈ વ્યવહાર રાખતા નથી. ઈસુ તેને કહે છે કે દેવના દાનને તથા જે તને કહે છે કે મને પાણી પા તે કોણ છે? જો તું જાણતી હોત તો તો તેની પાસે માંગત અને તે તને જીવતું પાણી આપત. અહીંયા ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ રીતના એવું કહેવા માંગે છે, દેવનું દાન. દેવનું દાન કોણ હતું? અહીંયા ખ્રિસ્ત છે. જો તું એ ખ્રિસ્તને ઓળખતી હોત, તું એને જાણતી હોત, તો તું તેની પાસે પાણી માંગત અને તે તને આપત. પાણી એમ કહેતા અહીંયા ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ રે એને કહી રહ્યો હતો કે જો તું ખ્રિસ્ત એ આકાશ અને પૃથ્વીનો અધિકારી છે એવું તું જો જાણતી હોત, એ દાનને તું ઓળખતી હોત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે તું સમજતી હોત, તો તું તેની પાસે પાણી માંગત. કહેવાનો મતલબ કે પ્રભુ અહીંયા ગાડી સ્પષ્ટ રીતના આપણને એમ કહેવા માંગે છે, જો ખ્રિસ્ત એ દેવને આપણે ઓળખી શકીએ અને ખ્રિસ્ત જે દેવનું દાન આપણને આપવામાં આવ્યું છે એ દાનને જો આપણે સમજી શકીએ, સમજી લઈએ, તો આપણે તેની પાસે માંગીએ અને તે આપણને આપશે, એવો રાજ્યનો સિદ્ધાંત અહીંયા ગાડી લખવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની ઓળખાણ આપતા સમૃની સ્ત્રીને શું શું કહે છે તે આપણે વાંચી રહ્યા છે. સ્ત્રી તેને કહે છે કે પ્રભુ, તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી, આ કૂવો ઊંડો છે, તો તું મને જીવતું પાણી ક્યાંથી આપશે? ત્યાં તે પછી પોતાની સિચ્યુએશન મૂકે છે. એ સ્ત્રી એવું કહે છે, એક્ઝેક્ટલી કેટલી બધી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આપણે જાણતા હોવા છતાં પણ જે રીતના તેને જાણવો જોઈએ એવું જ્યારે જાણતા નથી, ત્યારે આપણું અંતઃકરણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ક્વેશ્ચન કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર અવિશ્વાસ લાવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતું નથી કે જે ખ્રિસ્ત આપણને મળ્યો છે એ કેવો અદ્ભુત છે, એ આપણે સમજી શકતા નહીં હોવાના કારણે આપણા સંજોગોમાં, આપણા સિચ્યુએશનમાં આપણે આવા જેવી રીતના સમૃનની સ્ત્રી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન કરે છે એવા જ પ્રશ્નો આપણા અંતઃકરણની અંદર આવે છે. હવે આમ કહે છે સમૃનની સ્ત્રી, અમારો પૂર્વજ યાકુબે અમને આ કૂવો આપ્યો છે અને તે પોતે તેના છોકરા ઢોર તથા એમાંના સગડાએ એમાંનું પીધું, તેના કરતાં શું તું મોટો છે?
ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે, પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં, જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે અને તે અનંત જીવન સુધી ઝર્યા ખસશે. અહીંયા પ્રભુ શું કહેવા માંગે છે, હું તને ખ્રિસ્ત જે મર્મ છે એ મર્મ તારી આગળ હું ખોલતા તને કહું છું કે મારી પાસે જે પાણી છે એ પાણી એવું છે કે જ્યારે તું એ પાણીને માંગીશ તો ત્યારે હું તને એ પાણી આપીશ, એ પાણીની તરસ તને કદી લાગશે જ નહીં. પણ જ્યારે સ્ત્રી જે બાબતો કહી રહી છે કે આ કૂવો અમારા પૂર્વજે ખોદ્યો અને અમે અમારા પૂર્વજોએ એમાંથી પાણી પીધું અને અમે પણ આ પાણીને પી રહ્યા છીએ, એના કરતા તું મોટો છે. શું કહેવાનો મતલબ, કેટલી બધી વખત આપણે જેટલી મહાનતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની છે તે આપણા મગજો સાથે હોતી નથી, આપણા સમજશક્તિમાં હોતી નથી, આપણે તેને સમજી શકતા નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એલિયા કરતાં, ઈર્મિયા કરતાં, સગળા પ્રબોધકો કરતાં મોટો છે. એ પ્રબોધકમાંનો એક નથી, તે પ્રબોધક કરતાં મોટો છે. એ વાતો આપણા વિશ્વાસી જીવનમાં સમજી નહીં શકવાના કારણે આપણે ઘડી ઘડી તરસ્યા થઈએ છીએ, ઘડી ઘડી હતાશ થઈએ છીએ, ઘડી ઘડી નિરાશ થઈએ છીએ. એ બાબતો અહીંયા ગાડી લખવામાં આવી છે. પણ ઈસુ કહે છે, ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જે કોઈ આ પાણી પીએ તે ફરી તરસ લાગશે. તમે જેટલી સમજશક્તિ તમારામાં ઈસુ ખ્રિસ્ત વિશે છે, એટલું જેટલું ઓછી બુદ્ધિ છે, મંદ બુદ્ધિ ના હોય છે, એનાથી તો તમે ઘડી ઘડી તરસ્યા થયા કરશો. પણ હું જે પાણી આપીશ તે પાણી તમારામાં અનંત જીવન સુધી ઝર્યા કરશે. અને એ બધી વાર્તાલાપમાં સમૃદ્ધની સ્ત્રી છેવટે એ બધી ઘણું બધું સમજી ગઈ, કેમ કે એને કહેવામાં આવ્યું કે એના જીવનનું કે તને તારા હસબન્ડને લઈ આવો. અને તેણે કીધું કે મારે કોઈ 16મી કલમમાં ઈસુ તેને કહે છે કે જા તારા વરને તેડી લાવ. તે સ્ત્રીએ તેને ઉત્તર આપ્યો કે મારે વર નથી. ઈસુ તેને કહે છે કે તે ઠીક કહ્યું, મારે વર નથી, કેમ કે તને 5 વર હતા અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો વર નથી. એ તે ખરું કહ્યું. સ્ત્રી તેને કહે છે કે પ્રભુ તું પ્રબોધક છે એમ મને માલુમ પડે છે. એટલેથી પ્રભુ અટકતો નથી. જુઓ, જેને પ્રભુ પસંદ કરે છે, જેઓને પ્રભુ બોલાવે છે, તેઓ જ્યારે તેની પાસે આવે છે, હજુ પ્રભુ માટે તેઓની અંદર થોડું જ્ઞાન છે, પણ પ્રભુની પસંદગી તેઓના ઉપર હોવાના કારણે પ્રભુ તેઓને છોડતો નથી. જેમ હમણાં આપણે અઈમોસ જેનારા લોકોની અંદર પણ એ જ દેવનો સિદ્ધાંત જોયો, જોકે તેઓને સમજશક્તિ ન હતી તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓની સાથે ચાલતા ચાલતા પોતાનું મર્મ ખોલતો ને ખોલતો ગયો. અહીંયા ગાડી પણ એ જ દ્રષ્ટાંત લખેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સમૃદ્ધની સ્ત્રીની પાસે આવે છે અને સમૃદ્ધની સ્ત્રી તેને એટલું કહે છે કે તું પ્રબોધક છે, પણ હજુ સુધી પ્રભુ તેને છોડતો નથી. આગળ તમે વાંચશો, પ્રભુ પોતાને તેની આગળ પ્રગટ કરે છે. સ્ત્રી તેને કહે છે કે તું પ્રબોધક છે એમ મને માલુમ પડે છે. અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા, પણ તમે કહો છો કે જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરૂશલેમમાં છે. ઈસુ તેને કહે છે કે બાય મારું માન, એવી વેળા આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા તો યરૂશલેમમાં ભજન કરશો નહીં. જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો. અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ, કારણ કે તારણ યહૂદીઓમાંથી છે. પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારાઓ આત્માથી અને સત્યતાથી તેનું ભજન કરશે, કેમ કે એવા ભજન કરનારાઓને દેવ ઈચ્છે છે. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. સ્ત્રી તેને કહે છે કે મસી, હવે જુઓ સ્ત્રીનો જવાબ જુઓ. સ્ત્રી તેને કહે છે કે મસી જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે, એ હું જાણું છું. તે આવશે ત્યારે તે
આપણને બધું કહી દેખાડશે. ઈસુ તેને કહે છે કે તારી સાથે જે બોલે છે તે હું જ છું. હવે સમરૂનની સ્ત્રી પ્રબોધક સુધી સમજી ફરીથી પ્રભુ સમરૂનની સ્ત્રીની સાથે વાર્તાલાપ કરે છે અને એ ટાઈમમાં આવે છે જ્યાં ગાડી હવે સમરૂનની સ્ત્રી એમ કહે છે હવે હું જાણું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેની અમે આશા રાખીએ છીએ એ જ્યારે આવશે ત્યારે એ અમને બધું કહી બતાડશે કે કેવી રીતના અમારે ભજન કરવું જોઈએ, અમારે શું કરવું જોઈએ, એ ખ્રિસ્ત અમને બતાડશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને સમરૂનની સ્ત્રીની સાથે ઓળખાવતા કહે છે કે જે હું તારી જોડે વાત કરું છું તે હું જ છું. કેવો અદ્ભુત સમય અહીંયા ગાળી જોઈએ છે કે ખ્રિસ્ત પોતાને સમરૂનની સ્ત્રીને ઓળખાવે છે. હવે જે પાણીની પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરી રહ્યો હતો એ કઈ પાણીની વાત કરી રહ્યો હતો? યોહાનની સુવાર્તા 7મો અધ્યાય અને 37મી કલમથી હું વાંચું છું. જે પાણી પ્રભુ સમરૂનની સ્ત્રીને આપવાને માંગતો હતો એ કયા પ્રકારનું પાણી હતું? હવે 37મી કલમથી આમ લખવામાં આવ્યું છે, હવે પર્વને છેલ્લે દહાડે મોટે દહાડે ઈસુએ ઉભા રહીને ઘાંટો પાડતા કહ્યું, જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવીને પીવે. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. પણ તેના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિશે તેણે કહ્યું, કેમ કે ઈસુને હજી મહિમાવંત કરવામાં આવ્યો ન હતો માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સમરૂનની સ્ત્રીને પોતાને ઓળખાવે છે અને પોતાને ઓળખાવતા તે કહે છે કે તું દેવના દાનને જો જાણતી હોત તો તું તેની પાસે પાણી માંગત અને તે તને આપત. અને એ પાણી કયું હતું? એ પવિત્ર આત્મા હતો, જે પવિત્ર આત્મા તેના લોકોમાં રેડી દેવા નો હતો, પરંતુ દેવના રાજ્યનો એક સિદ્ધાંત તમે સારી રીતના યાદ રાખજો કે પવિત્ર આત્મા કોઈ પણ દિવસે એમને એમ આપવામાં આવતો નથી. એટલા જ માટે પવિત્ર આત્મા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ રીતના એક સિદ્ધાંત દેવના વચનમાં લખવામાં આવ્યું છે કે તમે તેની પાસે માંગો અને તે તને તમને આપવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દ્રષ્ટાંત આપે છે, એ દ્રષ્ટાંતમાં પવિત્ર આત્મા વિશે આમ કહે છે કે જો તમારા છોકરાઓ તમારી પાસે રોટલી માંગે તો શું તમે એને પથ્થર આપશો? કહેવાનો મતલબ કે જો તમે તમારા દીકરાઓ જે તમે તેમના પર પ્રેમ રાખો છો જ્યારે તેઓ તમારા પાસે માંગે છે તો તમે તેને જે જોઈએ એના કરતાં વધારે આપો છો, તો તમારો આકાશમાંનો બાપ તમને પવિત્ર આત્મા આપશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. એ પવિત્ર આત્માની માંગવાની બાબતમાં તમે જ્યારે એ વચનોને વાંચશો ત્યારે તમે ખાતરીપૂર્વક જાણશો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા માટે એમને એમ કોઈને આપતો નથી. લખવામાં આવ્યું છે સમરૂનની સ્ત્રીની આગળ પણ દેવના રાજ્યનો સ્પષ્ટ સિદ્ધાંત સમજાવવા માટે તેણે સમરૂનની સ્ત્રીને પણ એમ જ કીધું કે તું જો દેવના દાનને ઓળખતી હોત ને તું તેની પાસે માંગત તો તે તને પવિત્ર આત્મા આપત. હવે અહીંયા ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પવિત્ર આત્મા શું છે? જીવતું પાણી છે, એ જીવતી નદી છે જે અનંત જીવન સુધી ઝર્યા કરે છે એના વિશે કહે છે. એ જીવતું પાણી તો પવિત્ર આત્મા છે. એ પવિત્ર આત્મા કોને આપવામાં આવવાનો હતો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા સ્પષ્ટ રીતના કહે છે કે એ પવિત્ર આત્મા તો શાસ્ત્રના વચન પ્રમાણે જેવો વિશ્વાસ કરીને તેની પાસે માંગવાના હતા તેઓના માટે પવિત્ર આત્મા તેઓને આપવાનો હતો. અને એ જીવતું પાણી તેઓમાં હંમેશના માટે અનંતકાળ સુધી એ
टकी रहेवानु हतु अने ए पवित्र आत्मा मा ए समझ सकती थी। ए पवित्र आत्मा एवो हतो के जे देव नो आत्मा हतो अने देव नो आत्मा ते लोकोना जेवो तेना पर विश्वास करे तेवो मा रहे के प्रभु ईसु ख्रिस्त जे देव नो महान अद्भुत महिमा छे ते तेवो मा रहे एने ए आत्मा एवी रीते तेवो मा रहे जेम पाउल एम कहे छे के हूँ नहीं मारा मा ख्रिस्त जीवे छे ए सिद्धांत प्रमाणे अहीं गाड़ी प्रभु ख्रिस्त ए पवित्र आत्मा तमारा मा मोकलशे एटले के माणस नो आत्मा जे तमारा मा छे के जे केटली वखत भलू करो छो भूंडू करो छो समझो छो नथी समझता घणी वार विश्वास करो छो घणी वार विश्वास नथी करता ए प्रकारनो तमारो जे विश्वासी जीवन छे ए तमारा माथी लई लईने तेना अंदर ते पवित्र आत्मा मुकवा चाहे छे अने ए आत्मा तमारी अंदर विश्वास उत्पन्न करे छे ए आत्मा तमने ख्रिस्त नो मर्म जे छे ए तमने बताड़े छे ए आत्मा तमारा मा एव्या माइटीली तमारी अंदर मुके छे के हवे थी तमे नहीं पण तमारा मा ख्रिस्त जीवे छे ए पवित्र आत्मा छे एने पवित्र आत्मा तमने पाणी ना रूप मा मळशे एम लखवामां आव्युं छे ए तमारी अंदर नदीनी जेम तमारा पेट माथी जीवता पाणीनी नदीनी जेम वही निकळशे एम लखवामां आव्युं छे। आवो हवे आपणे वांचीशुं प्रकटीकरण तेनो 22मा अध्यायमां त्यां गाड़ी पण प्रभुनुं वचन ए ज जीवता पाणीनी नदी विशे कहे छे। प्रकटीकरण एनो 22मो अध्याय अने हूँ तेनी पहली कलम थी वांची छू त्याम लखवामां आव्युं छे। त्यारे तेणे मने देवना तथा हलवानना राजसनमांथी निकळती स्फटिकना जेवी एक चढ़कती जीवननी नदी नगरना रस्ताओ मध्ये देखाड़ी। ते नदी ने बन्ने किनारे जीवननु झाड़ हतु तेने 12 प्रकारना फल लागता हता दर मासे तेने नवीन फल आवता हता वड़ी ते झाड़ना पांदड़ा सर्व प्रजाओने निरोगी करवा सारू हता। योहान हवे आ दर्शन प्रकटीकरणमां जोई रह्यो छे जे पाणीनी वात प्रभु ईसु ख्रिस्ते समरूनी स्त्रीनी साथे करी पछी योहानी सुवार्ता 7मा अध्यायमां प्रभु ईसु ख्रिस्ते ए नदीनी वात पवित्र आत्माना अर्थमां कीधी के जे आत्मा तेओना पर विश्वास करनाराओने मळवानो हतो ते हवे ए पवित्र आत्मा ए देवनी जीवती नदी छे एनुं दर्शन हवे योहान जोई रह्यो छे। ए नदी छे ए चढ़कती नदी छे ए नदीना किनारे 12 प्रकारना झाड़ लागेला छे अने ए झाड़ना जे पांदड़ा छे ते सर्व प्रजाओने निरोगी करवा माटे हता। કહેવાનો મતલબ અહીંયા ગાડી સ્પષ્ટ એવો છે કે હજુ દેવનું રાજ્ય પૃથ્વી ઉપર આવ્યું નથી પણ દેવનું રાજ્ય એ નદીના કારણે તમારા માટે શું કરશે જ્યારે દેવનું રાજ્ય તમારા પોતાના અંતઃકરણની અંદર આવશે ત્યારે તમારા અંતઃકરણમાં એ પવિત્ર આત્મા મૂકવામાં આવશે અને એ પવિત્ર આત્માની અંદર તમને સાજા કરવાનું સોલ્યુશન છે તમને સાજા કરવાનું કૃપાદાન છે એની અંદર ઝાડ છે એને ફળો લાગેલા છે વગેરે વગેરે બાબતો લખવામાં આવી છે। ટૂંકમાં કહેવાનો મતલબ કે જે પવિત્ર આત્મા જે આપણા જીવનમાં નાનામાં નાની બાબતની જરૂરિયાત છે એ સઘળું એ પવિત્ર આત્મામાં છે અને એ પવિત્ર આત્મા એ ખ્રિસ્તનો પોતાનો આત્મા છે અને તે પોતાનો આત્મા અથવા તો પોતાને આપણી અંદર મૂકવાને માટે તેણે વચન આપ્યું છે એ ખ્રિસ્તના મર્મમાં આજે આપણે પાણીના અર્થની અંદર જોયા કે એટલો છે ખ્રિસ્તનો મર્મ એ છે કે પવિત્ર આત્મા જે પાણીના અર્થમાં નદીના અર્થની અંદર આપણી અંદર મૂકવામાં આવે છે અને એ પવિત્ર આત્મા આપણને દેવ વિશે ખ્રિસ્ત વિશે સર્વ બાબતો આપણને જણાવે છે। એટલે ટૂંકમાં આજનો કહેવાનો મતલબ દેવના વચનથી સમજવાનો મતલબ એટલો છે કે જો આપણે ખ્રિસ્ત દેવનો મર્મ સમજવો હોય તો
સૌ પ્રથમ આપણે દેવની પાસે પવિત્ર આત્માની ભરપૂરી માંગવી જોઈએ, જેને માંગવાથી આપણી અંદર પવિત્ર આત્માનું પરાક્રમ આવે છે. અને ધીરે ધીરે જે જગ્યાઓમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમજતા નથી, તે આપણને પવિત્ર આત્માના વાર્તાલાપથી આપણને સમજાવે છે. જે આપણી અધૂરી અવસ્થા છે, એ અધૂરી અવસ્થા પવિત્ર આત્માથી મોકલીને આપણને શીખાડવામાં આવે છે કે એ અધૂરી અવસ્થા, એ અધૂરો વિશ્વાસ, એ અધૂરી મૂર્ખાઈ જે છે, એ બધામાંથી ધીરે 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 નીકળીને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પોતાનો પૂરો મહિમા અને એના પૂરા પરાક્રમને આપણે જોઈ શકીએ. કેમ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા દેવનો મર્મ, એ મર્મને જ્યારે તમે યોહાન પ્રગટીકરણ જે જુએ છે એની અંદર તમે જોશો, ત્યારે જ્યારે એ દેવ ખ્રિસ્તના મહિમાથી જ્યારે ખ્રિસ્તને એને જોયો ત્યારે લખવામાં આવ્યું છે કે એ મહિમા એટલો બધો મોટો હતો કે હું તેને જોઈ શક્યો નહીં અને હું મૂઈલા જેવો ભળી ગયો. કેમ કે જે એ જાણતો હતો એના કરતાં જ્યારે એની આંખોની આગળ એ મહિમાને પ્રગટ કરવામાં આવ્યો ત્યારે ખૂબ જ અધિક હતો કે તે તેને સહન કરી શક્યો નહીં. પણ પ્રભુના નામને ધન્યવાદ હો, પ્રભુએ આપણને એવો સમય આપ્યો છે કે જે સમયે આપણી આગળ દેવનો પૂરો પૂરો મર્મ ખુલે એવું દેવ બાપે ઈચ્છ્યું છે. કેમ કે જો તમે પ્રગટીકરણની અંદર વાંચશો કે જે સમયે યોહાને પ્રગટીકરણને જોયું અને પછી એ અમુક પ્રગટીકરણની અંદર દર્શનમાં તે સમજી ન શક્યો અને લખવામાં આવ્યું છે કે તે રડ્યો, અને રડ્યો ત્યારે એને કહેવામાં આવ્યું કે તું રડીશ નહીં, યહુદાના કુળનો એક સિંહ છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, તે મર્મ અને રહસ્ય ખોલવાને માટે શક્તિમાન છે. એમ કહેતા આપણને એવો સમય આપવામાં આવ્યો છે કે જે સમયમાં આપણે ચાહીએ તો આપણે દેવના પૂરો ખ્રિસ્ત દેવનો મર્મને પૂરેપૂરો સમજી શકીએ. જેમ હમણાં લુકની સુવાર્તા 10મા અધ્યાયમાં આપણે વાંચી ગયા કે ઓ બાપ હું તારી સ્તુતિ કરું છું કે આ નાના છોકરાઓને બાળકોને નહીં જેવા લોકોની આગળ તને પોતાને પ્રગટ કરો એ તને સારું લાગ્યું છે. એટલે કે આપણ જેઓને પ્રભુના વચનો સાંભળવાની ભૂખ છે, પ્રભુને સમજવાની ભૂખ છે, તેઓની આગળ પોતાને પ્રગટ કરવો એ તેને સારું લાગ્યું છે. પ્રભુની સ્તુતિ થાઓ. હજુ આવતા અઠવાડિયામાં પણ ખ્રિસ્ત જે દેવનો મર્મ છે એને આપણે શીખવાના છે, અને ખૂબ જ અદ્ભુત બાબતો છે. એ સારું કે આપણા જીવનના સગળા પ્રશ્નોનો જવાબ એ જીવતા પાણીમાંથી આપણે મેળવી શકીએ. પ્રેઇઝ ધ લોર્ડ. હું તમને ફરી બીજી એક રિક્વેસ્ટ આપવા માંગુ છું, અને એ છે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી દેવનું વચન ઘણાઓ સાંભળી શકે અને આપણે દેવનું રાજ્યને પૃથ્વી પર લાવી શકે. સૌપ્રથમ તો એ દેવનું રાજ્ય આપણી અંદર આવે, અને તમે સબસ્ક્રાઇબ કરશો એના દ્વારા પ્રભુ તમને ખૂબ જ આશીષ આપશે. તમે ઘણાઓને શેર કરજો. પ્રેઇઝ ધ લોર્ડ. આવજો.